गुड मॉर्निंग मित्रों, हरिकृष्ण इंटरनेशनल स्कूल तरफथी फरी एकवार आप सबनुं हार्दिक स्वागत छे। लास्ट लेक्चर नी अंदर प्रथम चेप्टर संचालन स्वरूप अने महत्व एमानो पहलो प्रश्न संचालन अर्थ आपी एनो लक्षणो समझावो। लास्ट लेक्चर नी अंदर आपणे थोड़ी एवी पूर्व भूमिका बांधी हती जेनी अंदर एक सर्वप्रथम बाबत के पाषाण युग एटले के आदिमानवनो युग एनी थोड़ी एवी बात करी हती के ज्यांथी संचालन शुरुआत थई अने त्यांथी जेम जेम धंधाकीय एकमना जुदा जुदा स्वरूपो एटले के वैयक्तिक मालिकी भागीदारी मेली युद्धो विभक्त कुटुंब अने आर्थिक प्रवृत्तिओनो व्याप वधता वधता एक नव स्वरूप जे छे ए धारण थयुं धंधाकीय एकमनो अने ए स्वरूपने आपणे ओळखीए छीए कंपनी तरीके। अने हालमां कंपनीनी अंदर पण घणा बधा प्रश्नो उद्भवता हता। मूड़ी लगता प्रश्नों उद्भवे, उत्पादन लगता प्रश्नों उद्भवे, कर्मचारी लगता प्रश्नों उद्भवे, वेचाण ने लगता प्रश्नों उद्भवे, तमामे तमाम प्रश्नों एटला विशाळ एटला माटे जता कारण के कंपनी स्वरूप पण एटलू विशाळ छे तो स्वाभाविक छे के ए प्रश्नों पण विशाळ हशे। अने ए ज प्रश्नों ने आधीन करवा माटे एटले के सॉल्व करवा माटे थईने निष्णातोनी मदद लेवी जरूरी बने छे। અને જ્યાંથી આ નિષ્ણાંતો અને સલાહકારોની મદદ લીધી ત્યારથી સંચાલન એક વ્યવસાય તરીકે પણ ઉભરે આવ્યું છે। તો આ હતી થોડી એવી પૂર્વ ભૂમિકા જે ફરી પાછી આપણે યાદ કરી। હવે આપણે એની આગળ એના અર્થ ઉપર જઈએ છીએ। બહુ ધ્યાનથી મિત્રો જોજો, સંચાલનનો અર્થ માનવી એક સામાજિક પ્રાણી છે, સ્વાભાવિક છે। પ્રથમ રીતે જેવી કીધી છે કે માનવી એક સામાજિક પ્રાણી છે, એનો અર્થ એ થાય છે કે આપણે સમાજમાં રહીએ છીએ, સમાજમાં જન્મીએ છીએ અને સમાજમાં જ મૃત્યુ પામે છે, એટલા માટે સામાજિક પ્રાણી છે એવું કહેવું છે। તે સમૂહમાં જીવન ગુજારે છે, ધ્યેયને સિદ્ધ કરવા માટે અન્યનો સહકાર પ્રાપ્ત કરે છે। આપણા બધાનો જ કોઈક ને કોઈ ધ્યેય હોય છે અને એ ધ્યેયને ટાર્ગેટ જે છે એ ટાર્ગેટને ક્લિયર કરવા માટે કોઈકના કોઈકના સહકારની જરૂરિયાત હોય જ છે। કુન્સ અને ઓડરલની જો વ્યાખ્યા જોઈએ તો સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા, સૌથી સરળ વ્યાખ્યા અને વિસ્ફોટક વ્યાખ્યા કહી શકાય તો કુન્સ અને ઓડરલે આપેલી વ્યાખ્યા એ છે। ફરી એક વખત, સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા। કેવી રીતે તમે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ કઢાવો છો એ જ કળા એ તમારી પાસે હશે તો સંચાલનના વ્યવસાયમાં તમે સર્વશ્રેષ્ઠ છો। એની આગળ બીજી એક વ્યાખ્યા લિવિંગસ્ટને આપી છે। લિવિંગસ્ટને થોડું વિચાર વિમર્શ કરીને જે વ્યાખ્યા આપી છે એની પર ફોકસ કરીએ। ઓછામાં ઓછા સમય અને ખર્ચે, ફરી એક વખત, ઓછામાં ઓછા સમય અને ખર્ચે, સમય પણ ઓછો અને ખર્ચ પણ ઓછો, ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને, એટલે કે જેટલા પણ આપણી પાસે સાધન સગવડો છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે। શ્રેષ્ઠ ઉપયોગ એનો બીજો સમાનાર્થી શબ્દ એ પણ આવશે, ઇષ્ટતમ ઉપયોગ। તો એનો અર્થ એ થાય છે કે સાધનોનો બગાડ થવો જોઈએ નહીં, સાધનોનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે। ફરી એક વખત લિવિંગસ્ટનની વ્યાખ્યા, ઓછામાં ઓછા સમય અને ખર્ચે, ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે। હવે જે લિવિંગસ્ટને અહીંયા જે આપણે ઉપલબ્ધ સાધન સગવડોની વાત કરી તો હું તમને થોડા સાધન સગવડ વિશે પાછળ લઈ જાઉં, જેને સેક્શન સી 2 માર્ક્સની અંદર પણ આપણને પૂછાય છે, જેને આપણે કહીએ છીએ કે 6M। 6M શું છે? તો ડોક્ટર જ્યોર્જ આર ટેરી, સરસ મજાનું એમણે 6M સાથે આપણે સંચાલન સમજાવ્યું છે, સાધનો છે તે। સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે જેમાં માણસો એટલે કે મેન, યંત્રો એટલે કે મશીન, સાધનો એટલે કે મટીરિયલ્સ, પદ્ધતિઓ એટલે કે મેથડ્સ, નાણું એટલે કે મની અને બજાર એટલે કે માર્કેટ, 6M, જો દરેકની આગળ એમ લાગેલો છે, મેન, મશીન, મટીરિયલ, મેથડ્સ, મની, માર્કેટ, માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું, બજાર નું આયોજન કરીને, એટલે કે આ 6M જે છે એનું આયોજન કર્યા બાદ તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે। અંકુશ રાખવાનું કાર્ય એટલે કે આ સાધનો જે છે એ સાધનોનો બગાડ ન થાય એનું ધ્યાન રાખવી, એની દેખરેખ રાખવી,
એના અર્થમાં અહીંયા અંકુશ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. તે માનવ પ્રયત્નોને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે, જેથી એકમના ઈચ્છિત ધ્યેયોને હાંસલ કરી શકાય છે. ફરી એક વખત, તે માનવ પ્રયત્નોને નેતાગીરી એટલે કે ગાઈડ કરવું, સંકલન એટલે કે દરેક પ્રવૃત્તિઓ વચ્ચે જોડાણ થવું, અને દરેકે દરેક વ્યક્તિ કર્મચારીને, એ ટોપ લેવલના હોય, મિડ લેવલના હોય કે બોટમ લેવલના મેનેજમેન્ટના દરેક કર્મચારી હોય, એમને માર્ગદર્શન પૂરું પાડે છે, જેથી એકમના ઈચ્છિત ધ્યેય જે છે, ઉદ્દેશ્ય જે છે, એને હાંસલ કરી શકાય છે. તો ફરી એક વખત, ડોક્ટર જ્યોર્જ આર ટેરીની વ્યાખ્યા સેક્શન સી 2 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી. ડોક્ટર જ્યોર્જ આર ટેરીના મત મુજબ સંચાલન એક એવી પ્રવૃત્તિ છે જે માણસો એટલે કે મેન, યંત્રો એટલે કે મશીન, સાધનો એટલે કે મટીરિયલ્સ, પદ્ધતિઓ એટલે કે મેથડ્સ, નાણું એટલે કે મની, બજાર એટલે માર્કેટ નું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. તે માનવ પ્રયત્નોને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે, જેથી એકમના ઈચ્છિત ધ્યેયોને હાંસલ કરી શકાય છે. તો આ હતી એક વ્યાખ્યા જે છે, સામાન્ય વ્યાખ્યા. ત્યારબાદ કુન્ઝ અને ઓર્ડરની વ્યાખ્યા, સૌથી શ્રેષ્ઠ સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. લિવિંગસ્ટનની વ્યાખ્યા છે, ઓછામાં ઓછા સમય અને ખર્ચે ઉપલબ્ધ સાધન સંભવનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો અને તેને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. અને ત્યારબાદ ડોક્ટર જ્યોર્જ આર ટેરીની વ્યાખ્યા સંચાલન. સંપૂર્ણ જે આ મેનેજમેન્ટ ગુરુઓ જેને કહેવાય કે જેના દ્વારા આ વ્યાખ્યાઓ આપવામાં આવી, તેનાથી થોડો એવો ખ્યાલ તો સ્પષ્ટ થયો જ હશે કે સંચાલન એ શું છે, કોના દ્વારા, કેવી રીતે, કયા સમયમાં કરી શકાય છે. હવે એની માટે જ આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું સંચાલનનું લક્ષણ એટલે કે એનું મહત્વ, એ આપણે સમજીશું. થેન્ક યુ.